નમસ્કાર, હું રચના, ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. જાતિ ઉત્સવ ક્યાં તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર, કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર, સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. ગતરોજ ગુજરાતના 19 આઈપીએસની બદલી થતા શહેર પોલીસ કમિશનર તરીકે મનોજ શશીધરે નવા પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળ્યો. વારસિયા હરણી રોડ ખાતે આવેલા ઓરનગર ખાતે દબાણ શાખા દ્વારા 85 ગેરકાયદેસર મકાનો તોડી પડાયા. માંજલપુર વિસ્તારમાં આવેલ સોસાયટીમાં ડેન્ગ્યુનો વાવર યથાવત રહેતા તંત્ર દોડતું થયું. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગતરોજ 19 આઈપીએસની બદલી થતા વડોદરા શહેરના નવા પોલીસ કમિશનર તરીકે મનોજ શશીધરે ચાર્જ સંભાળ્યો હતો. ગતરોજ ગુજરાતના 19 આઈપીએસની એકાએક બદલી થતા વડોદરાના પોલીસ કમિશનર ઈ રાધાકૃષ્ણનની બદલી GUVNL ખાતે કરાઈ હતી અને તેમની ખાલી પડેલી જગ્યા ઉપર મનોજ શશીધરને મૂકવામાં આવ્યા છે. ત્યારે મનોજ શશીધરે આજરોજ શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો તથા વધુ વિગત મીડિયાને જણાવી હતી. બરોડા શહેર ગુજરાતનું સંસ્કાર નગરી છે. બરોડા શહેરના પોલીસ કમિશનર તરીકે આજે ચાર્જ લીધું છે એ મારા માટે એક ખૂબ જ પ્રિવિલેજની વાત છે અને આ શહેર અને આ શહેરના વાસીઓનું જાનમાલની સુરક્ષાની જવાબદારી પોલીસનું છે. એમાં કેવી રીતે સૌથી સારી રીતે કામ થઈ શકે એ દિશામાં મારા પ્રયાસો રહેશે. જે પણ એક્શન પ્લાન પોલીસનું રહેશે એના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી એની જે પરિસ્થિતિઓને ધ્યાને લઈને કરવામાં આવશે. પણ ચોક્કસ પોલીસની કામગીરી અમે જે અલગ અલગ દિશા લો એન્ડ ઓર્ડરની વાત કરીએ કે ક્રાઇમમાં એ તો ક્લિયર કટ છે, પણ લોકોની અપેક્ષા એ બાબતમાં ટ્રાન્સપેરન્સી સાથે અને ઇફેક્ટિવનેસની સાથે કામ કરવાની અમારી કાયમ એ બાબતમાં જ ફોકસ રહ્યું છે ને અહીં પણ રહેશે. પોલીસ માટે જે પણ મનમાં હોય કે એક સ્ટીરિયો ટાઈપ ઇમેજ હોય, પણ એક વખત પોલીસની કામગીરીને અજમાવીને જોઈ લો અને એમાં કોઈ પણ દિશામાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય તો અમારે ધ્યાન દોરો. પોલીસ અને સમગ્ર સરકારી તંત્ર પબ્લિક માટે જ છે, તો જે પબ્લિક માટે જ્યાં પણ આપણે કામગીરીમાં સુધારો લાવવાની હોય અમે ચોક્કસ એ દિશામાં કરશું. નાની મોટી ભૂલ પણ કોઈ જગ્યા હોય તો એનો સુધારો કરવાનો, એટલે રચનાત્મક એની અંદર ટીકા હોય, ક્રિટિસિઝમ હોય એની એ સ્પિરિટમાં જ લઈને કામગીરીમાં ઉતરોતર વધારો થાય અને સારી કામગીરીનું પણ નોંધ લેવાય લોકોમાં એ રીતે જ વિશ્વાસ. અને હું મીડિયાને પણ વિનંતી કરીશ કે મીડિયા એક અમારા માટે એક એક જાગૃત રાખવા માટે, પબ્લિકને સરકારને રાખવા માટે છે. તો ચોક્કસ જ્યાં પણ પોલીસની કામગીરીની બાબત હોય તો આપણે નોંધ આપ પણ લો એમાં, પણ એ વસ્તુ રચનાત્મક હોય. કંઈ આપણે છેવટે દરેકનું ધ્યેય એક જ છે કે આ શહેરના પ્રજાને સૌથી સારી રીતે આપણે કેવી રીતે સેવા આપી શકીએ એ આપણા સૌનું, આપ મીડિયામાં હોય કે આપણે પોલીસમાં હોય કે દરેકનો પર્પસ એક જ છે. થેન્ક યુ. હરણી વારસિયા રોડ ખાતે આવેલ ઓરનગરના 85 જેટલા મકાનો દબાણ ખાતા દ્વારા તોડી પડાયા. આજરોજ મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ હરણી વારસિયા રોડ ખાતે આવેલા ઓરનગર ખાતે પહોંચી હતી, જ્યાં ઓરનગરના 85 ગેરકાયદેસર બાંધકામવાળા મકાનો તોડી પાડીને દબાણ શાખા દ્વારા દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો. We
વહીવટી વોર્ડ નંબર 2 પૂર્વ ઝોન વિસ્તારમાં ઉડનગર ખાતે જે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પીપીપી મોડેલ પર જે કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ થવાની છે તેના ભાગરૂપે 84 જેટલા મકાનોને રિમૂવલની કામગીરી વહેલી સવારથી સ્ટાર્ટ કરવામાં આવેલી છે. સ્વેચ્છાએ તમામે ખાલી કરી દીધા છે મકાનો. અત્યારે ફક્ત રિમૂવલની જ કામગીરી એક ફોર્માલિટી બાકી જે કરી રહ્યા છે. MGVCLનો સ્ટાફ અને કોર્પોરેશનના વિવિધ ટેકનિકલ વિભાગો સાથે રહીને કામગીરી હાલ ચાલુ છે અને બપોર સુધી કામગીરી ચાલશે. માંજલપુર વિસ્તારના સાઈનાથ સુબોધ પાર્ક સોસાયટીમાં ડેન્ગ્યુના વાવરથી તંત્ર દોડતું થઈ ગયું હતું. હાલ ઠેર ઠેર ડેન્ગ્યુનો વાવર ચાલી રહ્યો છે ત્યારે શહેર ખાતે આવેલી SSG હોસ્પિટલ ખાતે ડેન્ગ્યુના પોઝિટિવ કેસોમાં વધારો થતો જોવા મળ્યો છે. પરંતુ લાચાર તંત્ર કોઈ પગલાં ન ભરી શકતા શહેર ડેન્ગ્યુના ભરડામાં આવી ગયું હોય તેમ દરેક વિસ્તારમાંથી ડેન્ગ્યુના પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. માંજલપુર સાઈનાથ નગર છે. અમારા છોકરાને એક અઠવાડિયાથી ડેન્ગ્યુ થઈ ગયો છે. દવાખાને દવા લાવીએ છીએ. એ મચ્છરના લીધે જ થયું છે. એને કમર દુખે છે, તાવ આવે છે, ઉલટી થાય છે. એને દવા 10 દિવસથી છે, નવરાત્રિના ટાઈમથી. કઈ કઈ સોસાયટીમાં આવું થઈ રહ્યું છે? અહીંયા આજુબાજુની બધી સોસાયટીઓમાં છે. વૈકુંઠધામ છે, સુબોધનગર છે, સાઈનાથ નગર છે. કોર્પોરેશનના અધિકારીઓ કે તંત્રએ આવીને કોઈ કામગીરી કરી છે? કાલે આવ્યા હતા એ લોકો ધુમાડો ને એવું છાંટવા માટે. કાલ સાંજે આવીને ગયા એ લોકો. ત્યારે માંજલપુર વિસ્તારના સાઈનાથ સુબોધ પાર્ક સોસાયટી ખાતે ડેન્ગ્યુના વાવરના ઝપાટામાં રહીશો આવી જતા આરોગ્ય શાખા ઉપરાંત તંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. અમારે ત્યાં વિશ્વામિત્રીના લીધે મચ્છરો બહુ થાય છે અને મચ્છરોના ઉપદ્રવના લીધે આજુબાજુ બધી સોસાયટીઓમાં ડેન્ગ્યુના અસરો છે. 100 કેસો છે અને બધી જ સોસાયટીઓમાં છે. તે બધા સિરિયસ થાય છે, મરતા મરતા બધું થઈ જાય છે. ડભોઈ ખાતે મહોરમના તાજિયા વિસર્જનની રાત્રે યુવાનોને ટ્યુબલાઇટ ન ફોડવા વિસ્તારના રહીશોએ જણાવતા બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે મહોરમના તાજિયા વિસર્જનની રાત્રે ભારત ટોકીઝ વિસ્તારમાં ટ્યુબલાઇટના ખેલ કરતા યુવાનોને ટ્યુબલાઇટ ન ફોડવા આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું, જેથી તે અંગે બોલાચાલી થતાં બંને જૂથના લોકો સામસામે આવી જતા મામલો ઉગ્ર બન્યો હતો અને એક દુકાન અને એક કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જે અંગે તાત્કાલિક જિલ્લા પોલીસ વડા સૌરવ તોલંબિયા પોલીસ સાથે આવી પહોંચ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ તેના બીજા દિવસે આ બાબતની ફરિયાદ થતાં 5 તોફાની તત્વો સામે પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી. સમિતિના આગેવાનો તથા ડભોઈના રાજકીય આગેવાનો, વહીવટી તંત્રના અધિકારીઓ તથા જે તમામ સમાજ અને ધર્મના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલ છે અને એનું મેઇન મુખ્ય હેતુ મુખ્ય કારણ આ હતું કે આજે સાંજે ડભોઈ ટાઉનમાં ખોટી અફવાઓ અને અમુક તત્વો તરફથી ખોટી વાતોનું જે પ્રસાર થયું એને કઈ રીતે અટકાવીએ, એમાં આગેવાનોનું અને રાજકીય જે આગેવાનો છે તેઓને પણ સાથે લઈને તમામ સમાજના તમામ ધર્મના લોકોનું વધુમાં વધુ સહકાર પોલીસને મળે અને પોલીસ તરફથી પણ આ ખાતરી આપવામાં આવેલ કે એવી કોઈપણ ખોટી અફવાઓ કોઈપણ અસામાજિક તત્વો તરફથી ફેલાવવામાં આવશે તો પોલીસ કડક કાયદેસર તપાસ કરશે અને કડક કાયદેસર કાર્યવાહી કરશે. અને આ સિવાય શાંતિ સમિતિમાં ડભોઈમાં શાંતિ જાળવવા માટે આ તમામના સૂચનો પણ લેવામાં આવેલ, જેમાં ખૂબ જ સારા સૂચનો આગેવાનો તરફથી તંત્રને વહીવટી તંત્રને મળેલ. અને એમાં એક સૂચન આ પણ હતું કે જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાંના યુવાનો સાથે વહીવટીતંત્ર અને બીજા જે આગેવાનો છે તેમાં કોઈ પણ સંવાદહીનતા ન રહે, આ લોકો સાથે એક વાર્તાલાપ ચાલુ થાય એના માટે આવતીકાલે ડભોઈમાં યુવાનો સાથે પોલીસ તરફથી વહીવટીતંત્ર તરફથી બેઠકનું આયોજન કરવામાં આવશે અને જેની કોઈ પણ જે કોઈ રજૂઆત હોય તો આ લોકો પોલીસને સંપર્ક કરી શકે અને પોલીસ તરફથી વહીવટીતંત્ર તરફથી કડક કાયદેસર તટસ્થ તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આજે આપવામાં આવી. બીજા દિવસે ગુરુવારે રાત્રે અચાનક ફરી પાછો વકીલના બંગલા રાણાવાસ કડિયાવાસ વિસ્તારમાં પથ્થરમારો, સોડાની બોટલ ફેંકતા તંગદિલી ફેલાઈ ગઈ હતી. જો કે પોલીસે તરત જ પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી. ડભોઈની અંદર શાંતિ રહે, ડભોઈની અંદર ભાઈચારો રહે અને ક્યાંય કોઈ અશાંતિ કે ડભોઈની ગરિમાને
નુકસાન ન થાય એના માટે રાતે 11 વાગે 12 વાગે પણ જિલ્લા પોલીસ વડા આપણે જે શાંતિ સમિતિની બેઠક બના કરે કે આપણા માટે ખરેખર દુઃખદાયક છે, પણ ડભોઈના માટે, ડભોઈના પ્રજા માટે સારો મેસેજ કહેવાય કે રાતે 12 વાગે એને પણ પોલીસ વડા ડભોઈ માટે ચિંતા કરી છે. અને પોલીસના વડાએ જ્યારે ડભોઈની ચિંતા કરી હોય તો ડભોઈ નગરજનોને મારી ખાસ વિનંતી છે, આ આપણા માધ્યમથી કહેવા માગું છું કે આપણે બધાએ ભાઈચારા સાથે શાંતિથી રહેવું જોઈએ, ડભોઈની ગરિમા સાચવવી જોઈએ અને અફવાથી દૂર રહી અને આપણે પોલીસને મદદ કરવી જોઈએ. જિલ્લા પોલીસ વડા રાતે 12 વાગે આવીને જો શાંતિ સમિતિની બેઠક કરી શકતા હોય તો આપણે ડભોઈના રહેવાસીઓ આપણે શાંત રહીને પ્રજાને સારો મેસેજ મોકલીએ અને ડભોઈનું નામ રોશન થાય અને ડભોઈની ગરિમા હચવાય એવી બધા નગરજનોને વિનંતી છું. અંકલેશ્વર કોર્ટમાં ચોરી કરનાર 5 પૈકી 2 ને ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ. અંકલેશ્વર કોર્ટના મુદ્દામાલ રૂમમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI લલિત વાઘડિયા અને તેમની ટીમે સઘન તપાસ હાથ ધરતા ચોરી કરનાર 5 આરોપીઓ પૈકીના 2 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. દરમિયાન 12/10/2016 રોજ LCB ટીમને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર કોર્ટના મુદ્દામાલની ચોરી કરનાર આરોપી ચેતન ઉર્ફે શૈતાન દિત્યા ભાભોર રહેઠાણ પ્રતિન 3 રસ્તા ઝુંપડપટ્ટી અંકલેશ્વર મૂળ મોટી ખરેચ જિલ્લો દાહોદ તથા શિવમ વિનોદ પાંડે રહેઠાણ મીરાનગર અંકલેશ્વર મૂળ રહેઠાણ સાઢાપુરા UPને ઝડપી પાડીને બંનેની સઘન પૂછતાછ કરતા પકડાયેલા બંને આરોપીઓ અગાઉ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા હોય કોર્ટમાં મુદ્દતમાં આવતા જતા હતા, જેથી કોર્ટ રૂમમાં મુદ્દામાં સોના ચાંદીના દાગીના પડી રહે છે તેમ માનીને દાગીનાઓની ચોરી કરવાના ઈરાદે કોર્ટના મુદ્દામાલ રૂમમાં ચોરી કરવા માટે ગયા હોવાનું કબૂલ્યું હતું. સાથે સાથે પોલીસની આકરી પૂછતાછ અને ઉલટ તપાસ દરમિયાન આ ગુનાનો માસ્ટર માઇન્ડ આરોપી દેવો ઉર્ફે ગોરા બિહારી, જે દેવો અને નરેશ મગન પલાસ અને અર્જુન ઉર્ફે અજુ પલાસ હોવાનું કબૂલ્યું હતું. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજની સાથે તપાસ દરમિયાન આ ત્રણેય આરોપી મળી આવેલ ન હોય તેમને ફરાર જાહેર કરીને તેમને શોધવાની કવાયત હાથ ધરી છે. ગઈ તારીખ 30 અને 1 તારીખના રોજ નાઇટની અંદર અંકલેશ્વર સિટીની અંદર જે સેશન કોર્ટ આવેલી છે બિલ્ડિંગ, એ બિલ્ડિંગની અંદર એક ચોરી થયેલી હતી, ઘરફોડ થયેલી હતી અને એના જે કોર્ટ બિલ્ડિંગના જે મુદ્દામાલના રૂમ છે 2 એના તાળા તૂટેલા હતા. આવી વાત એના સુપ્રિન્ટેન્ડન્ટને ધ્યાન ઉપર આવતા ગોરો બિહારી છે એ અંકલેશ્વર ભરૂચથી અલગ જગ્યાએ રહે છે અને એ ટ્રેનમાં અથવા કોઈને કોઈ રસ્તે એ ભરૂચમાં આવી અને આ લોકોને બાકીનાનો કોન્ટેક કરી એ લોકોને મોબાઈલ પોતાની પાસે લઈ લેતો હોય છે અને પછી પોતે ધારેલી જગ્યાએ ત્યાં એ ઘરફોડ કરાવી અને ફરી પાછો એ જતો રહે છે. આ પ્રકારની એની એમઓ છે. હવે પકડાવવાથી બીજા ગુના ખુલવાની શક્યતા છે. હાલમાં ચેતન અને શિવમના નામદાર કોર્ટે 6 દિવસ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપેલ છે, તો બાકીની તપાસ હાલમાં ચાલુ છે. ATM બ્લોક થઈ ગયો હોવાનું જણાવીને ફોન પર માહિતી મેળવી ઓનલાઈન રૂપિયા ઉપાડી લેવાના બનાવમાં ભરૂચ એ ડિવિઝન પોલીસે 1ને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ ભરૂચના લિંક રોડ ખાતે આવેલ ઉન્નતિનગરમાં રહેતા હર્ષલભાઈ સોમાભાઈ પટેલ ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. 12 ઓક્ટોબરના રોજ તેઓના પત્ની રજનીબેન ઘરે એકલા હતા. તે દરમિયાન મોબાઈલ પર 8407079512 પરથી કોલ આવ્યો હતો, જેમાં અજાણ્યા શખ્સે હિન્દી ભાષામાં તેઓને જણાવ્યું હતું કે તમારું બેંક ઓફ બરોડાનું ATM કાર્ડ બ્લોક થઈ ગયું છે. કાર્ડ ચાલુ રાખવા માટે તમારા કાર્ડની વિગતો સહિત કાર્ડ નંબર આપો. રજનીબેન કંઈ સમજે તે પહેલાં તેઓએ કાર્ડ નંબર સહિતની માહિતી આપી દેતા થોડા સમય બાદ હર્ષલભાઈ પટેલના ખાતામાંથી 2 તબક્કામાં કુલ રૂપિયા 59,204 ઉપાડી લેવાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેઓએ તેમના ખાતા વિશે વધુ તપાસ કરતા ગાંધીધામ કચ્છના અંજાર ખાતે રહેતા જશાભાઈ રાધાભાઈ રબારીના બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં જમા થયા હોવાનું જાણવા મળતા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં મામલો પહોંચ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ 12/9/2016 આ કામના ફરિયાદી રજનીબેન હર્ષદભાઈ પટેલ ના મોબાઈલ નંબર ઉપર એક મોબાઈલ ફોન આવેલો અને એણે હિન્દીમાં વાત કરી કે હું તમારી બેંકમાંથી બોલું છું, તમારું ATM છે એ લોક થઈ ગયેલું છે, તમારા ATMનો જે 16 આંકડાનો નંબર છે એ તથા તમારો 4 આંકડાનો ગુપ્ત પાસવર્ડ નંબર તમે આપો, જેથી બેનને એવું લાગેલું કે આ ખરેખર એમની બેંકમાંથી ફોન આવે છે, એટલે એમણે એમને ATM ઉપર જોઈને 16 આંકડાનો નંબર લખાવેલો અને 4 આંકડાનો પિન નંબર આપી દીધેલો. ત્યારબાદ
બેન્કમાંથી એમના ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ ગયું 59,244, જેમાં 12 તારીખ અને 13 તારીખ બે જુદા જુદા દિવસોએ ટ્રાન્ઝેક્શન થયેલું, જે અંગેનો બેંકમાંથી એલર્ટ મેસેજ તેમના પતિના મોબાઈલ ઉપર આવેલો, જેથી તેમના પતિએ અને આ ફરિયાદીએ બેંકમાં જઈને ખાતરી કરતા આવી રીતના તેમની સાથે છેતરપિંડી થયેલાનું જણાઈ આવતા સૌ પ્રથમ તેમણે સાયબર ક્રાઇમ ભરૂચમાં એક અરજી આપેલી. કુલ 5 જુદા જુદા બેંક એકાઉન્ટમાં આ રકમ ઓનલાઈન જમા થયેલાનું જણાઈ આવતા તે અંગેની ફરિયાદ તેમણે લઈ અહીંયા ગુનો દાખલ થવા માટે મોકલી આપેલો, જે ગુનો દાખલ કરી અને તપાસ કરી અને એક આરોપી છે જસાભાઈ રઘાભાઈ રબારી, ગામ ભાદરોઈ, તાલુકો અંજાર, જિલ્લો કચ્છ, કે જેના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થયેલા હતા, તેને લાવી પૂછપરછ કરતા તેણે આ ગુનામાં તેને ધરપકડ કરવામાં આવેલી છે. સાવલી તાલુકાના નટવરનગર ગામ પાસેથી 45 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી છે. સાવલી ભાદરવા રોડ પરના નટવરનગર ગામ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ રોડની બાજુમાંથી મળી આવતા ભારે ચકચાર મચવા પામી છે. આ વાતની જાણ ભાદરવા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ભાદરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભાદરવાથી સાવલી જતા ખાતામી થતા જાંડી આગળ પોતર ખાડામાંથી એક લાશ મળી છે. એ લાશ અનલોડ છે, એનો કોઈ વાલી વારસ કે ઓળખાણ જણાતી નથી, જેથી લાશનો કબજો અમે સંભાળી લઈ તેનું PM કરી આગળની કાર્યવાહી કરેલ છે. આજરોજ જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા પંચાયતના કારોબારી સભ્યોની બેઠક મળી હતી. આજરોજ જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા પંચાયતના કારોબારી સભ્યોની બેઠક જિલ્લા પંચાયત કમિટી રૂમ ખાતે મળી હતી, જેમાં જિલ્લા પંચાયતના 14 જેટલા કામો જેવા કે પાદરાના વડુ ખાતે પશુ દવાખાનાના મકાનનું રિપેરિંગ કરાવવા બાબત, સાધી ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવવા બાબત, જિલ્લા પંચાયત હસ્તક નડા દવાખાનાના બાંધકામ બનાવવા બાબત, આયુર્વેદ સ્મરણિકા 2016-17 છાપવા બાબતે, તેમજ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી નિમિત્તે જિલ્લા કક્ષાના કાર્યક્રમો માટે કરેલ ખર્ચની મંજૂરી આપવા બાબતે અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામો મંજૂર કરવા બાબતની ચર્ચા કરાઈ હતી. આ અંગે વધુ વિગત અર્જુન સી પઢિયાર ચેરમેન દ્વારા મીડિયાને જણાવાઈ હતી. આજ રોજ કારોબારી સમિતિની બેઠક થઈ. કારોબારી સમિતિની બેઠકમાં 14 વિષયો ઉપર ચર્ચા હતી. ઘણા વિકાસના કામો ઉપર ચર્ચા થઈ. સ્ટેમ્પ ડ્યુટી અને રેતી કંકરની ગ્રાન્ટોમાંથી વિકાસના કામોને મંજૂરી આપવા માટે પ્રાથમિક કારોબારીમાં ચર્ચા લઈ અને ખાસ સામાન્ય સભા બોલાવી અને કામોની મંજૂરી આપવા માટેની પણ ચર્ચા થઈ. એટલે એવું કહી શકાય કે આજની કારોબારીમાં ખૂબ મહત્ત્વની બેઠક મળી અને વિકાસના સારા એવા કામો ઉપર ચર્ચા કરી અને આવનાર સમયમાં જિલ્લા પંચાયત તરફથી વિકાસના કામોને ગતિ મળે એના માટે આજની બેઠકમાં ખૂબ સારી ચર્ચા કરવામાં આવી. હવે લઈશું એક નાનકડો વિરામ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. અરે ક્યાં સુધી 2G અને 3G મોબાઈલ વાપરીશ? 4G ફોન લઈ આવ. અરે મોંઘો કેટલો પડે આ 4G મોબાઈલ? અરે શિવ મોબાઈલ છે ને, વડોદરામાં સૌથી સસ્તા મોબાઈલ ત્યાં જ તો મળે છે. જી સિમ કાર્ડ, અનલિમિટેડ 4G ઇન્ટરનેટ એન્ડ કોલ્સ, 300 લાઈવ TV ચેનલ ફ્રી અને પાછો સરળ હપ્તે મોબાઈલ ઉપલબ્ધ છે, સાથે 24 મહિનાની વોરંટી. વડોદરામાં બધી જ કંપનીના મોબાઈલ સસ્તા ભાવે લેવાનું એકમાત્ર સ્થળ શિવ મોબાઈલ. શિવ મોબાઈલ એટ ખંડેરાવ માર્કેટ 4 રસ્તા. અરે ક્યાં સુધી 2G અને 3G મોબાઈલ વાપરીશ? 4G ફોન લઈ આવ. અરે મોંઘો કેટલો પડે આ 4G મોબાઈલ? અરે શિવ મોબાઈલ છે ને, વડોદરામાં સૌથી સસ્તા મોબાઈલ ત્યાં જ તો મળે છે. 4G સિમ કાર્ડ, અનલિમિટેડ 4G ઇન્ટરનેટ એન્ડ કોલ્સ, 300 લાઈવ TV ચેનલ ફ્રી અને પાછો સરળ હપ્તે મોબાઈલ ઉપલબ્ધ છે, સાથે 24 મહિનાની વોરંટી. વડોદરામાં બધી જ કંપનીના મોબાઈલ સસ્તા ભાવે લેવાનું એકમાત્ર સ્થળ શિવ મોબાઈલ. શિવ મોબાઈલ એટ ખંડેરાવ માર્કેટ 4 રસ્તા. હાલો તમારું દૂધ લે બેટા, તારા માટે બરોડા ડેરીનું અમૂલ કાઉ મિલ્ક. મને તો બરોડા ડેરીનું અમૂલ સ્લિમ અને ટ્રીમ જ દૂધ જોઈશે. અને હું તો અમૂલ શક્તિની ચા પીશ.
તમારે સ્વસ્થ અને મસ્ત રહેવાનું છે, એટલે બરોડા ડેરીનું અમૂલ ગોલ્ડ દૂધ. ઉત્તમ ટેસ્ટ અને સ્વાસ્થ્યવર્ધક દૂધ એટલે બરોડા ડેરીનું અમૂલ દૂધ. વર્ષોથી વપરાય છે, વર્ષો સુધી વપરાશે, સુગમની ચીઝ ને લોકો હશે હશે ખાશે. લસ્સી સુગમની, મઠો સુગમનો, સુગમનો ચોકોબાર, ગુલાબજાંબુ, મલાઈ પેંડા, બરફી પહોંચે દ્વારે દ્વાર. આઈસ્ક્રીમ સુગમનો, શ્રીખંડ સુગમનો, સુગમની કાજુ કતરી, કાજુ અંજીર રોલ સુગમનો. દિવાળી હોય કે હોળી, હોય ઈદ કે હો ક્રિસમસ, સુગમની મીઠાઈ ખાઓ, મસ્તીમાં આવી જાઓ. બરોડા ડેરી, સુગમનો ટેસ્ટ બેસ્ટ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deaving, Second Floor, Trident Mall, Raceco Circle. Uff, client ka phone tha, par bank mein busy tha, receive nahi kar paya. बिजनेस हाथ से गया समझो. अरे यार, ये हमारे रिसेप्शनिस्ट दो मिनट दूसरे फोन पे बिजी क्या थी, मेरी तो एक बिजनेस लीड मिस हो गई. क्या आपके कॉल आपके बिजनेस के लिए इम्पोर्टेंट है, तो उन्हें मिस मत होने दीजिए. कनेक्ट विद SSP Communications फॉर वर्चुअल नंबर, टोल फ्री नंबर एंड मिस्ड कॉल नंबर सोल्यूशन के साथ, जहां एक साथ 30 से ज्यादा कॉल अटेंड हो सकते हैं. सिंगल नंबर पे आपका बिजनेस मैनेज हो सकता है विद प्रोफेशनल वेलकम मैसेज, ट्रांसफर कॉल फैसिलिटी जैसी सुविधाओं के साथ. फॉर डेमो कॉन्टैक्ट SSP Communications, कॉल ऑन 7817034885 or visit www.sspcommunications.com. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બ્રાઇટ સ્કૂલ CBSE ખાતે દશાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ડ્રોઈંગ કોમ્પિટિશન તેમજ કઠપૂતળીના ખેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ બ્રાઇટ સ્કૂલ CBSE ખાતે દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દશાબ્દી યથગાથા ગીતના અનેરા પ્રસંગો રજૂ કરવામાં આવ્યા હતા. બ્રાઇટ સ્કૂલ CBSE હાલમાં તેના 10મું વર્ષ ઉજવી રહ્યું છે, જે ઉજવણીના ભાગરૂપે આજે પ્રથમ દિવસથી શાળાના પરિસરમાં ડ્રોઈંગ કોમ્પિટિશન અને કઠપૂતળીની વાર્તાની સાથે આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની 12 નામાંકિત CBSE શાળાના વિદ્યાર્થીઓએ ડ્રોઈંગ કોમ્પિટિશન અને કઠપૂતળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. સેવ હેરિટેજ અંતર્ગત સંદેશાવાળા ડ્રોઈંગ કોમ્પિટિશન રખાઈ હતી. શાળાના ચેરમેન શ્રી જયેન્દ્ર શાહ, મેનેજિંગ ટ્રસ્ટી અમિત શાહ, આચાર્ય નીતા શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. CBSE યુનિટ હરદી ને 10 વર્ષ કમ્પ્લીટ થયા છે આ વર્ષે, અને એના ઉપલક્ષમાં કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, વિવિધ કોમ્પિટિશન રાખવામાં આવી છે. આખું અઠવાડિયું યશગાથા તરીકે ઉજવાઈ રહ્યું છે વડોદરા શહેરમાં, અને નામાંકિત 14 શાળાઓએ ભાગ લીધો છે. બહારથી જજ બોલાવવામાં આવ્યા છે, અને વિવિધ પ્રકારની સોલ પ્રવૃત્તિઓ કોમ્પિટિશનો દ્વારા ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન વડોદરા શહેરમાં યોજવામાં આવી છે. અહીંયા આગળ આજે એનું ઇનોગ્રેશન દિવસ છે, અને ખૂબ સારી અને સફળતાપૂર્વક બધી ઇનોગ્રેશન થયું. અને સુરતના અઠવા ગેટથી ડુબમાં સુધીના રસ્તાનું 4 તબક્કામાં બ્યુટિફિકેશન કરવા સ્થાયી સમિતિએ નિર્ણય કર્યો છે, તો પાલિકા કમિશનરે દરેક ઝોનમાં 5 કિલોમીટર સુધીના રસ્તાનું બ્યુટિફિકેશન કરવા આદેશ કર્યો છે. ઉપરાંત અઠવા ગેટથી ડુબમાં સુધીના રસ્તાનો કબજો લેવા પણ આદેશ આપી દેવાયા છે, જેથી આગામી 3 માસમાં કામગીરી પણ શરૂ કરવાની શક્યતા છે. હાલમાં કોન્ટ્રાક્ટના કામદારો પાસે ખાતાકીય રીતે રાત્રિ સફાઈ કરાવાઈ છે, જો કે તેમાં પણ ગેરરીતિ થતી હોવાની ફરિયાદો મળતા આગામી દિવસોમાં 100 ફૂટથી પહોળા તમામ રસ્તાની સફાઈ મશીનથી કરવામાં આવે તેવો નિર્ણય કરાયો છે. મશીનને GPSથી પણ જોડી દેવાશે, જેથી કેટલા કિલોમીટરની સફાઈ થઈ તેની જાણકારી સ્માર્ટ સેન્ટરમાં બેઠા બેઠા મળી શકશે.
શહેરના રસ્તાની જાણકારી લોકોને સરળતાથી મળી રહે તે માટે હાલમાં કેટલીક જગ્યાએ સાઇનેજીસ બોર્ડ મુકાયા છે, પરંતુ બોર્ડ ગુજરાતી અને અંગ્રેજી હોવાથી હિન્દી ભાષા જાણતા લોકો વાંચી શકતા નથી. આમ હવે ગુજરાતી અને અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં પણ સાઇનેજીસ બોર્ડ મૂકવા આદેશ કરાયા છે. ઉપરાંત પાલિકા કમિશનર એમ થેન્નારાસને પાલિકાના સાતેવ ઝોનમાં આવેલા 5-5 કિલોમીટરના રસ્તાનો બ્યુટિફિકેશન કરવા આદેશ કર્યા છે, જ્યારે શહેરમાં પ્રવેશતા તમામ રસ્તા પર પણ બ્યુટિફિકેશન કરવા માટે તાકીદ કરી છે. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં 3 દિવસની ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો આજે કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. નાસાના રિપોર્ટ અનુસાર 2015માં પૃથ્વીનું તાપમાન 1880 પછીનું સૌથી હાઈએસ્ટ રહ્યું હતું. પૃથ્વીનું તાપમાન વધી રહ્યું હોવાથી સમુદ્રનું તાપમાન વધવાથી પાણીની સપાટી સતત વધી રહી છે, જેના કારણે ચોમાસા સહિત દરેક ઋતુનું સંતુલન બગડી ગયું છે. પૃથ્વીનું તાપમાન પાછળ હવામાં કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગ્રીનહાઉસ ગેસનું વધી રહેલું પ્રમાણ જવાબદાર છે. વૈજ્ઞાનિકોનું તારણ છે કે વાહનોના વધેલા વપરાશના કારણે હવામાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઔદ્યોગિક ધુમાડાનું પ્રમાણ રોકેટ ગતિએ વધી રહ્યું છે, જેના કારણે હવામાં ગ્રીનહાઉસ ગેસનું પ્રમાણ 61% વધ્યું છે. ઓક્ટોબર માસમાં પડેલા વરસાદને કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્લાઇમેટ ચેન્જની અસર ગણાવી છે અને આ વરસાદને કારણે ડાંગર, તુવેર અને કપાસના પાકને નુકસાન થવાની ભીતિ છે, ત્યારે આવા નુકસાન થયેલા પાકના માલિક એવા ધરતી પુત્રોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ સર્વે કરાવ્યા બાદ નુકસાનીની રકમ ચૂકવવામાં આવનાર હોવાનું કેન્દ્રીય રાજ્યમંત્રી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. ખેડૂતોને થતા કોઈ પણ નુકસાન માટે અને એમાં પણ કુદરતી નુકસાનોના માંથી ખેડૂત બચી શકે એના માટે આ વર્ષથી જ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું કવચ એ આપણે આપવા માટેનો પ્રયાસ કર્યો છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતો એમાં જોડાયા પણ છે. એનાથી થયેલા નુકસાનોનો સર્વે કરવા માટેની સૂચનાઓ પણ અમે આપી દીધી છે અને એના ક્રોપ કટિંગના એના કાર્યક્રમો આગામી દિવસોમાં શરૂ થશે અને એના દાયરામાં એ લોકો આવી જશે, એમને એનું વળતર આપવા માટેના પ્રયાસ. સર, બીજો પ્રશ્ન, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે અનાજ આવે છે માલગોદામોની અંદર, રેલવેની અંદર, લોકલ લેવલ પર એની કોઈ તકેદારી લેવામાં નથી આવતી, એના કારણે ઘણું મોટા ભાગે અનાજ બગડી જવા પામે છે. આ લોકો સામે કોઈ કાર્યવાહી થઈ શકે ખરી? એ તો કેસ ટુ કેસ બનતી હોય છે ઘટનાઓ. કોઈ બેદરકારીથી આવી કિંમતી ચીજોનું નુકસાન થાય તો ચલાવી ના લેવાય, એટલે એવી કોઈ ઘટનાઓ ધ્યાનમાં આવશે તો જરૂર સંબંધિતોની સામે પગલાં પણ લેવામાં આવશે. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના રાજેશ આયરે દ્વારા વિકલાંગો માટે ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના રાજેશ આયરે દ્વારા ગતરોજ શિશુ સાંસ્કૃતિક ગરબા ગ્રાઉન્ડ ખાતે વિકલાંગો માટેના વિકલાંગ ગરબા મહોત્સવ 2016નું દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના દિવ્યાંગ લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ગરબા આપણા દેશમાં, આખા દેશમાં વડોદરાના ખૂબ વખણાય છે અને એમાં પણ દિવ્યાંગ માટે, વિકલાંગો માટે જે ગરબાનું આયોજન થાય છે એ ખૂબ જ અદ્ભુત છે. અહીં છેલ્લા કેટલા 15 વર્ષથી લગભગ આ ગરબાનું આયોજન થઈ રહ્યું છે. હું પણ પોતે 6-7 વર્ષથી ગરબામાં ભાગ લઉં છું અને લોકો જુદી જુદી રીતે વ્હીલચેર પર, પછી ડેફ એન્ડ ડમ અને દરેક પ્રકારના દિવ્યાંગ વ્યક્તિઓ, બાળકો ભાગ લે છે, ખૂબ જ ઉત્સાહભેર ભાગ લે. મને એટલો ઉત્સાહ છે કે મેં છેલ્લા 3 દિવસથી એવું વિચારી રાખ્યું હતું કે હું એક ટેટુ પાડું આ વિકલાંગને દર્શાવવા, એવું જે અહીંયા મેં રાખ્યું છે, એટલે એ પ્રકારનો ઉત્સાહ છે એમ કે ભાઈ અમારો એક દિવસ આવવાનો છે ગરબાનો, તો એ દિવસે કંઈક કરી બતાવીએ, કંઈક ઝૂમી બતાવીએ. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભગવાન કરે એમને ખૂબ ખૂબ લંબી આયુષ આપે અને એવા દાનવીર બનાવે જે વિકલાંગો માટે બહુ ખૂબ આયોજન કર્યું છે, સુંદર આયોજન. દિવસ સુધી જ્યારે લોકો ફરતા હોય, આપણે ફરતા હોઈએ, આપણે જોઈએ તો વડોદરા શહેર એક એવું હબ છે. વડોદરા શહેર એટલે મને એવું લાગે ગુજરાતની સમગ્ર વિશ્વભરમાં લોકો નવરાત્રિ કરવા માટે વડોદરામાં આવતા હોય છે. લોકો નવ નવ દિવસ સુધી લોકોને ઝૂમતા જુએ. આ જ એવા લોકો છે, ક્યાંક ભગવાનથી ભૂલ થઈ ગઈ હોય, કોઈ અંધ થાય, કોઈ અપંગ થાય, કોઈ વિકલાંગ, કોઈ જોઈ નહીં શકે, કોઈ બોલી નહીં શકે, તો આવા લોકો ક્યાં કરે ને કેવી રીતે કરે? એક સાધારણ માણસ કોઈ જગ્યાએ પર ગરબા નથી રમી શકતો જ્યારે પાસ વગર કે આના વગર, તો આ લોકોને તો ક્યાં અંદર જવાની એન્ટ્રી પણ ના હોય. તો આવા સમયે અમને 15 વર્ષ પહેલાં એવું લાગ્યું, પહેલાં 50 લોકો, પછી 100 લોકો, 500 લોકો, આજે તમે જુઓ કે આ સંખ્યાબંધ લોકો જ્યારે આવી રહ્યા છે, 365 દિવસમાં એમનું એક સ્મિત હોય છે. મને એવું લાગે છે જે પણ લોકો અહીંયા આ ગ્રાઉન્ડની અંદર પગ મૂકે એમને જોશે તો બી મને લાગે છે કે બીજા કોયા કોઈ મંદિરમાં જવાની જરૂર પડે, કારણ કે મનનું મંદિર સૌથી મોટું હોય છે. અને પોતાના મનથી જ્યારે આ નક્કી થયેલું હોય અને જે તમે જોઈ રહ્યા છો કે 5 વર્ષની દીકરી આજે તમે જોઈ રહ્યા છો કે એ 15, 20, 20 વર્ષની, 25 વર્ષની દીકરીઓ થઈ ગઈ છે. છેલ્લા 16 વર્ષથી દરેક લોકો કન્ટિન્યુટી કોઈને કહેવાની જરૂર નહીં પડતી, રાહ જોતા હોય છે કે રાજેશ કાકા અમારો ગરબો ક્યારે કરશે. ભગવાનને એટલી પ્રાર્થના કરું હું, જ્યાં સુધી જીવું એટલી મને તાકાત આપજે કે હું આવા દિવ્યાંગો માટે, આવા વિશિષ્ટાંગો માટે હંમેશા જ્યાં પણ લડવું પડશે, જેવું પણ લડવું પડશે, જ્યાં પણ એમના માટે જે કંઈ પૂરશે સમર્પિત થઈ અને એમના માટે હું આવા કામો કરતો રહીશ. ગતરોજ VMSSની સામાન્ય સભામાં ચંદ્રકાંત ભથ્થુ તેમજ ચિરાગ ઝવેરીએ હોબાળો કરતા સામાન્ય સભામાં શોર મચી ગયો હતો. ગતરોજ ખંડેરાવ માર્કેટ સ્થિત આવેલ VMSSની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી, જેમાં વિપક્ષી નેતા તેમજ ચંદ્રકાંત ભથ્થુ શહેરમાં વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને હોબાળો કર્યો હતો, તેમજ તંત્ર વિરુદ્ધ આકરા પ્રહાર પણ કર્યા હતા. તેમજ હાલને ચૂંટાયેલી પાંખને દિવાળી જેવા તહેવારમાં વિસ્તારમાં પાણી આવે તે બદલ રજૂઆત પણ કરવામાં આવી હતી. અને રાજ્ય સરકારમાં આપણા ભાઈકુમારે સર્વે કરેલો અહીંયા, અને એવો સર્વે કરેલો કે જે રહેતા નતા એમના બી નામ અંગત આપ થઈ ગયેલા. આપ સમજો, આપના આધીનના અધિકારીઓએ જ્યારે મેં કીધું કે આ લોકો નથી રહેતા અહીંયા અને આપણો સર્વે ખોટો કર્યો, એ પણ કેન્દ્ર સરકારે આજે અમે માનવ પ્રધાનમંત્રીને કહીએ તો અમારી ખોટી વાત છે. રાજ્ય સરકારે સર્વે કરવા જોઈએ, રાજ્ય સરકાર સર્વે નથી કરતી એ વાત લઈને ચાલી. સર્વે આવ્યો, ગરીબી સીમાથી એકાદા લોકો વધી ગયા. ગરીબ કલ્યાણ મેળો એટલે શું? જે અધિકારીઓએ કામ કરવું જોઈએ એ અધિકારીઓ કામ નથી કરતા, એ સાબિત કરે છે કે તમે ગરીબ કલ્યાણ મેળા કરો છો. અધિકારીઓએ જે માણસની ચાલે દરખાસ્ત આવે ત્યારે એને વસ્તુ આપી દેવી જોઈએ, એની જગ્યા પર બધાને ભેગા કરો, ટોળા કરો, ખોટા કરો, આખી દવા મફતમાં
અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર. ગતરોજ ગુજરાતના 19 આઈપીએસની બદલી થતા શહેર પોલીસ કમિશનર તરીકે મનોજ શશીધરે નવા પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળ્યો. વારસિયા હરણી રોડ ખાતે આવેલા ઓરનગર ખાતે દબાણ શાખા દ્વારા 85 ગેરકાયદેસર મકાનો તોડી પડાયા. માંજલપુર વિસ્તારમાં આવેલ સોસાયટીમાં ડેન્ગ્યુનો વાવર યથાવત રહેતા તંત્ર દોડતું થયું. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર સાથે આવતીકાલે આ જ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવીની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.